તોફાનો કરી રાજ્યની શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા કોઈ પણ જમરબંધી કે તોફાની તત્વોને બક્ષવામાં નહીં આવે તેવો સંદેશ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યો છે. વડોદરામાં મહિલા પીએસઆઈ પર હુમલાની ઘટનાના બનાવમાં સ્થળની મુલાકાત લઈને ગૃહમંત્રીએ પોલીસ પ્રશાસનનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને દૂર કરવા ગયેલા મહિલા પીએસઆઈ એસજે તોમર પર લુખ્ખા તત્વોએ જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. વડોદરામાં પોલીસ પર હુમલાની આ ઘટનાને રાજ્ય સરકારના ગૃહ વિભાગે ગંભીરતાથી લીધી છે. શુક્રવારે વડોદરામાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં જે સ્થળે મહિલા પીએસઆઈ પર હુમલો થયો હતો તેવા ન્યાય મંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શહેર પોલીસ કમિશનર અને શહેરના રાજકારણીઓને સાથે રાખી ગૃહમંત્રીએ વડોદરામાં કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપી હતી. વડોદરામાં મહિલા પીએસઆઈ પર હુમલાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ગૃહમંત્રીએ રાજ્યભરના તોફાની તત્વોને સંદેશ આપતા જણાવ્યું હતું કે રાજ્યની શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈ પણ ચમરબંધી કે અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ એના ફરજમાં અવરોધ ઉભો કરવા માટે પોલીસ અધિકારી ઉપર હુમલો કર્યો હતો. આના સંદર્ભમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરીને જ્યાં હુમલો કરવાવાળા હતા એની ધરપકડ કરી છે. હજી કેટલાક લોકોની ધરપકડ કરવાની બાકી છે, પરંતુ વડોદરા શહેર એ સંસ્કારી શહેર છે, એ શાંતિપ્રિય શહેર છે. પોલીસના ફરજ ભાગના ભાગ સ્વરૂપે પોલીસ જ્યારે કામ કરતી હોય છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ શહેરની શાંતિને અવરોધરૂપ થવા માટેનો જે પ્રયાસ કર્યો છે એના સામે પોલીસે કડક પગલાં લીધા છે. નિર્મિત દ્વિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વડોદરા.